and then chapter 14 shastra lecture number 7 swadhe 14.1 અને આગળના લેક્ચર ની અંદર આપણે પદ વિચલન ની રીતિ દાખલા દઈએ એનો સૂત્ર તો x² બરાબર a + સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h બરાબર એ રીતે દાખલો કરીશું તો આ દાખલો પણ આપણે તે રીતનો ઉપયોગ કરીને ગણીશું નીચેનો પ્રશ્ન 35 શહેરમાં સાક્ષરતા દર આપે છે સાક્ષરતા દરનો મધ્યક શોધવાનો છે અહીં સાક્ષરતાનો દર ટકાવારી માપેલો છે અને શહેરની સંખ્યા આપેલી છે ત્રણ શહેર એવા છે કે એમાં સાક્ષરતાનો દર 45.55% છે 10 શહેર એવા છે કે એમાં સાક્ષરતાનો દર 55.65% છે 11 શહેર એવા છે કે એમાં સાક્ષરતાનો દર 65.75% છે 8 શહેર એવા છે કે એમાં સાક્ષરતાનો દર 75.85% છે અને 3 શહેર એવા છે કે એમાં 85.95% લોકો સાક્ષર છે સાક્ષરતાનો દરનું કોષ્ટક અહીંયા ક્યાં આવશે ને 45.55, 55.65, 65.75, 75.85 હવે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા શું જોવાનું એની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ 45.55 ની વર્ગ લંબાઈ 10 55 થી 65 માં 10 65 થી 75 માં 10 75 થી 85 માં 10 અને 85 થી 95 ની વચ્ચે ની વર્ગ લંબાઈ પણ કેટલી 10 શહેર ની સંખ્યા 3, 10, 11, 8 અને 3 અહીંયા આપણે શું લખવાનું સિગ્મા fi આવૃત્તિ નો સરવાળો 3 ને 4, 4 ને 12, 13, 14, 15 નો 5 વધી કરીએ 1, 2 અને 3 કેટલા આવશે 35 મધ્ય કિંમત શોધો એટલે આપણે શું કરવાનો સરવાળો ભાગ્યા 2 45 + 55 એટલે કેટલા થશે 100 એટલે આપણે કેટલા આવશે 50 પછી યાદ રાખો એક શોર્ટકટ કે ધારો કે વર્ગ લંબાઈ સમાન હોય ને તો જેટલી વર્ગ લંબાઈ હોય એટલું આને અંદર ઉમેરી દેવાનું એટલે કે 50 ની અંદર આની વર્ગ લંબાઈ કેટલી છે 10 તો આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો ને એટલે કેટલા આવશે 60 બરાબર છે એટલે આની વર્ગ લંબાઈ જો આમાં 10 10 નો વધારો થતો છે આ બેનો સરવાળો કરો ને એને 2 વડે ભાગો એટલે કેટલા આવશે 70 અહીંયા કેટલા આવશે 80 અને અહીંયા કેટલા આવશે 90 85 + 95 વર્ગ ક્યારે કરવાનો વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે વર્ગ લંબાઈ સમાન હોય એટલે મધ્ય કિંમત શું તો પહેલા ની શોધી લેવાની પછી આમાં વર્ગ લંબાઈ જેટલો શું કરવાનું ઉમેરી દેવાનું એટલે કે આમાં 50 10 ઉમેરો એટલે 60 10 ઉમેરો એટલે 70 10 ઉમેરો એટલે 80 અને 10 ઉમેરો એટલે 90 છેલ્લે જોઈ લો 85 + 95 ને 2 કરો એટલે 90 આવી જાય છે ઓકે હવે શું કરવાનું છે યુઆર xn માઇનસ n ના છેદમાં n તો સૌથી પહેલા આપણે a શોધવો પડશે એટલે આમાંથી કોઈ પણ એક કિંમત આપણે ધારી પડશે ધારો કે હું અહીં કઈ ધારું છું 70 એટલે a બરાબર કેટલા 70 અને હું લખીશ તો અહીં a બરાબર મેં કેટલા લીધા છે 70 હવે xi માઇનસ n એટલે 50 માઇનસ 70 એટલે કેટલા 50 માંથી 70 લે તો માઇનસ 20 અને h કેટલા છે વર્ગ લંબાઈ કેટલી છે h બરાબર 10 એટલે 10 વડે એને ભાગવાનું તો 50 માઇનસ 70 એટલે માઇનસ 20 ભાગ્યા 10 0 0 ક્યાં એટલે કેટલા આવશે માઇનસ 20 એટલે માઇનસ 20 60 માંથી 70 બાદ કરો તો માઇનસ 10 અને એને ભાગ્યા h એટલે કેટલા 10 તો કેટલા આવશે માઇનસ 1 અહીંયા જે ધારેલી કિંમત મળી છે એને શું મૂકી દેવાનું 0 80 માંથી 70 બાદ 80 માઇનસ 70 10 છેદમાં 10 10 10 એટલે કેટલા આવશે 1 90 માઇનસ 70 એટલે 90 માઇનસ 70 એટલે કેટલા થશે 20 ભાગ્યા 10 એટલે કેટલા આવશે 2 અહીંયા નહીં આવશે નહીં હવે શું કરવાનું કે fi અને ui નો ગુણાકાર 3 × 6 એટલે માઇનસ 6 10 ગુણ્યા 1 એટલે માઇનસ 10 અહીંયા 0 1 ગુણ્યા 8 એટલે 8 એકા 8 અને 2 ગુણ્યા 3 એટલે 6 અહીંયા શું આવશે સિગ્મા fi ui બરાબર 5 ઓર પહેલા શું કરવાનું બે માઇનસ ગુણ્યાનો સરવાળો કરવાનો છે 10 અને 6 એટલે કેટલા થશે માઇનસ 16 પછી પ્લસ વાળો 8 ને 6 કેટલા થશે પ્લસ 14 એટલે 16 મોટા છે તો 16 માંથી 14 બાદ કરો એટલે કેવો આવશે માઇનસ 2 ખાસ ધ્યાન રાખવાનું છે પહેલા માઇનસ વાળાનો સરવાળો કરવાનો પછી પ્લસ વાળાનો
माइनस छे એટલે माइनस 16 8 ની 4 14 माइनस 16 મોટા છે 14 દેવાથી બાદ કરો એટલે કેટલા આવશે માઈનસ 2 બરાબર છે કે રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ પર વિચલન ની રીત એટલે લખવાનું પર વિચલન ની મદદથી મધ્ય x बार बराबर a प्लस काउंस मा सिग्मा fi ui छेद मा सिग्मा fi गुणिया काउंस नी बार h बराबर छे आ शू थाय माने x बार बराबर a केटला छे एटला लेने ने आपणे 50 प्लस काउंस ने अंदर fi ui કેટલા મળે છે માઈનસ 2 એટલે છે 35 ગુણ્યા અહીંયા કેટલા આવશે 10 બરાબર છે ભાગ ઉડાડવાના 35 એટલે પહેલા આનો ગુણાકાર કરી નાખો એટલે અહીંયા 70 પ્લસ કાઉન્ટમાં 10 ગુણ્યા એટલે માઈનસ 20 છેદમાં કેટલા આવશે 35 એટલે 70 પ્લસ 20 એટલે 4 5 ને 20 એટલે અહીંયા આવશે 4 અને 7 5 ને 5 એટલે માઈનસ 4 ના છેદમાં 7 બરાબર 70 પ્લસ 4 ને કેટલા વડે ભાગવાના છે 7 વડે એટલે મને 4 ને 7 વડે ભાગું છું 5 ચાલે ને 0 7 7 5 35 કેટલા વડા 5 0 સત્યુ સત્યુ 49 બરાબર છે બે આંકડા સુધી લખવાનું 0.57 એટલે કાઉન્ટ આવશે માઈનસ 0.57 બરાબર છે હવે શું કરવાનું તો કે x બાર બરાબર અહીંયા તો 70 છે આ માઈનસ પ્લસ માઈનસ કેટલા આવશે 0.57 એટલે હવે 70 માંથી કેટલા બાદ કરવાના છે 0.57 અહીંયા લખવાનું 70.00 અને 0.57 એમાંથી બાદ કરવાના છે અહીંયા કેટલા આવશે 10 અહીંયા 9 અહીંયા 9 અને અહીંયા 6 10 માંથી 7 જાય તો 3 પછી 9 માંથી 5 જાય તો 4 બરાબર છે 9 માંથી 0 જાય તો 9 અને 6 એમ 69 પોઈન્ટ કેટલા આવશે 43 એટલે x બાર બરાબર 43.43 ટકા સાક્ષરતા દરનો મૂલ્ય આવે છે ક્લિયર ફરીથી સાક્ષરતા દર એક મૂળ છે બધાને વર્ગમાં સમાન છે એટલે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું પહેલા વર્ગ લખો આવૃત્તિ મધ્ય કિંમત ધારી એક કિંમત ui છે તો xi માઈનસ a છેદમાં h એટલે xi એટલે મધ્ય કિંમત 50 માઈનસ 70 ના છેદમાં a h એટલે વર્ગલંબ કેટલી છે આને બધા વચ્ચેની 10 છે એટલે આ મેળ આ બેનો ગુણાકાર કરો આ બેનો માઈનસ માઈનસ નો સરવાળો માઈનસ 16 પ્લસ નો સરવાળો 14 16 મોટા છે એટલે 14 માંથી બાદ કરો એટલે કેટલા આવશે માઈનસ 2 સૂત્ર મૂકો એની જગ્યાએ 70 સિગ્મા fi ui કેટલા મળે માઈનસ 2 f ના કેટલા છે સરવાળો આવૃત્તિનો 35 અને અહીંયા h વર્ગ લંબાઈ 10 10 તો કેટલા થશે 20 છેદમાં 35 એટલે 5 6 20 અને 7 5 35 5 5 કેન્સલ 4 ના છેદમાં 7 4 ને 7 વડે ભાગો એટલે કેટલો જવાબ આવે છે 0.57 કેવા માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે તમે 0.57 બાદ કરો એટલે કેટલા આવશે 69.47 ટકા બરાબર અને આ તમારે જાતે કરવાનો છે પર વિચલનની રીતનો ઉપયોગ કરી મધ્ય શોધો વર્ગ અને આવૃત્તિ 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 80 થી 90 અને 90 થી 100 આવૃત્તિ કેટલી આવી છે 4 10 15 10 8 અને 1 બરાબર છે આ રીતનો દાખલો ગણવાનો એટલે પહેલા શું આવશે વર્ગ પછી આવૃત્તિ મધ્ય કિંમત ui fi ui અહીંયા આવું કઈ વર્ગ બધાના વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી કેટલી છે 10 10 એટલે h કેટલા આવશે 10 અને a તમારે તારવાનું અને આ રીતનું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો જવાબ આવશે 67.39 બરાબર છે
रेडी थैंक यू वेरी मच